વરસાદની સીઝન છે ત્યારે ખબર ટોપ છે માં શરૂઆત કરીશું વરસાદના ટોપ 10 સમાચારોથી। રાજકોટના ઉપલેટામાં મોજ ડેમ ત્રીજી વખત ઓવરફ્લો થયો। મોજ ડેમના પાંચ દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા। 4415 ક્યુસેક પાણીની આવક અને જાવક છે તો નદીકાંઠાના ગઢાળા કેરાળા ખાખી જાળિયા સહિતના અનેક ગામોને અલર્ટ કરવામાં આવ્યા। બોટાદના ગઢડાનો જીવાદોરી સમાન રામઘાટ ડેમ ફરીવાર ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે તો ગઢડાના પવિત્ર ઘેલો નદીમાં નવા નીરની આવક થઈ। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ડેમની સપાટી 604.95 ફૂટ પર પહોંચી છે તો ધરોઈના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને પગલે પ્રતિ સેકન્ડ 18055 ક્યુસેક પાણીની આવક। હજુ 2 દિવસ ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવકની શક્યતા છે। અમરેલીના ધારી પંથકમાં વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં ગોપાલગ્રામ આંબરડી સહિતના ગામોમાં મેઘમહેર થઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી। જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ। લાલપુર તાલુકામાં સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ તો જામનગર શહેરમાં 2 ઇંચ વરસાદ છે તો જામજોધપુર તાલુકામાં પણ 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। કાલાવાડ તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। રાજકોટમાં ભાદર 1 ડેમ ફરીથી ઓવરફ્લો થયો। ડેમના 11 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા। જેતપુરની ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ। દ્વારકાના ભાણવડમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। ભાણવડમાં 5 ઇંચ વરસાદ જેના પગલે સર્વત્ર પાણી જ પાણી જેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે વર્તુ 2 ડેમના 15 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા તેમજ નજીકના ગામને પણ અલર્ટ કરવામાં આવ્યા। બનાસકાંઠાના પાણીયારી ધોધમાં 3 વ્યક્તિ ડૂબ્યા। નાહવા ગયેલા 3 લોકો પૈકી 1નો મૃતદેહ મળી આવ્યો। ગુમ થયેલા અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરાઈ છે તો સ્થાનિક લોકોએ લાપતા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી। દાહોદના અનાસ નદીમાં વહેણમાં 5 યુવકો તણાયા। યુવકો અસ્થિર વિસર્જન કરવા આવ્યા હતા। પાણીની વહેણ વધી જતા યુવકો તણાઈ ગયા તો કલાકોની ભારે જહેમત બાદ 4 યુવકોને બચાવી લેવાયા। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી જ પાણી। દાહોદથી નીમબાહેડા હાઈવે પર પાણી ભરાયા તો લીમડી નજીક દેપાડા ગામે પણ પાણી ભરાયા તો દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી। દાહોદમાં ભારે વરસાદ બાદ કાળી ડેમ ઓવરફ્લો થયો। ડેમમાં નવા નીરની આવક થતા નયનરમ્ય દ્રશ્ય પણ જોવા મળ્યા। ડેમના પુલ પર નવા નીર જોવા મળતા લોકો ઉમટ્યા તો જીવના જોખમે લોકોએ પુલ પરથી ધસમસતા પાણીમાં નીકળ્યા। ઉનાના ઉમેજ ગામે રાવલ નદીમાં ડૂબ્યું ટ્રેક્ટર। જેસીબીની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું જોકે ઘટનામાં કોઈ જ જાનહાની નથી થઈ। ઉમેજ ગામ પાસે કોઝવે ન હોવાથી અકસ્માતની સંભાવના વધારે હોય છે। રાજકોટના જેતપુર તાલુકામાં નવાગઢમાં વરસાદના પાણીમાં ઘરના ઘરમાં ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો તો તંત્ર તરફથી પાણીનો નિકાલ કરવાનો કોઈ વ્યવસ્થા ન કરાતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। અરવલ્લીના મોડાસામાં મૂશળધાર વરસાદ। મોડાસા લાલપુર કંપા સબલપુરમાં વરસાદ છે। આનંદપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો। ભારે વરસાદથી મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા। શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા મુશ્કેલી। બનાસકાંઠાના પાલનપુરમાં થોડા વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। કીર્તિસ્તંભ વિસ્તારમાં બજારોમાં પાણી ભરાયા તો પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી। ગુજરાતના 187 તાલુકાઓમાં વરસાદ પડ્યો। મહેસાણાના સતલાસણામાં 6 ઇંચ વરસાદ તો ભાણવડમાં 5 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં ભારે વરસાદના કારણે 102 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા। રાજ્યમાં પંચાયત હસ્તકના 93 રસ્તાઓ બંધ થયા તો રાજ્યમાં કુલ 6 સ્ટેટ હાઈવે બંધ। કચ્છના 2, આણંદ ભરૂચનો 1-1 સ્ટેટ હાઈવે બંધ, સુરત અને જૂનાગઢમાં 1-1 સ્ટેટ હાઈવે બંધ થયો।